तो फ्रेंड्स आपणी चेनलमां 50,000 सब्सक्राइबर जल्दी थवाया छे, तेना माटे आपणे इनाम राखवानुं छे। तमे इनामनुं जे वस्तु छे तमे जोई शको छो तमारी स्क्रीन उपर बराबर। तो आना पछीनो वीडियो आपणे बनाववानो छे काल माटे के आपणे इनाम तमे कई रीते मेळवी शकशो यार। अने एक वात कही दो के आजनो लोगो छे ए आपणे एक मित्र जे इंस्टाग्राममां मने मेसेज कर्यो हतो तेमना माटे आपणे आ लोगो बनाव्यो छे। जो तमारे पण कोई लोगो शीखवो होय तमने खबर ना पड़ती तो मने इंस्टाग्राममां ते लोगो मोकली शको छो, तो आपणे ते लोगो बनावी तमने शीखवाडवानो ट्राय जरूरथी करशुं। त्यારે ચેનલ પર પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, સાઈડમાં એક બેલ આઇકન આપણું દેખાય છે તેને દબાવી દો, કારણ કે આવા બીજા વિડીયો લાવો તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે। અને યાર આ વિડીયોને એક લાઇક કરી દેજો, આ વિડીયોને આપણે લાઇક એમ રાખીએ છીએ 500 લાઇક, તો જલ્દીથી 500 લાઇક કમ્પ્લીટ કરાવી દેજો। તો ચાલો આજનું વિડીયો જલ્દીથી શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે પિક્સેલ એપને ઓપન કરવાનું છે, ઓપન કરવા તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। સૌથી પહેલાં તમારે ડિલીટ પર ક્લિક કરી જે લખેલું છે તેને ડિલીટ કરી દેવાનું છે। તમારે અહીંયા ઇમેજ સાઇઝ પર ટચ કરવાનું છે મિત્રો, બીજે સ્ટેપમાં આપણે ઇમેજ સાઇઝ પર ટચ કરાવી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે। પાંચમા નંબર એક ઓપ્શન જોવા મળશે ઇમેજ સાઇઝવાળું, તે આપણે ટચ કરવાનું રહેશે। તો આ રીતે ટચ કરાવી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે। હવે તમારે અહીંયા લખવાનું છે મિત્રો 1080 લખવાનું છે, પહેલામાં 1080 અને બીજા નંબરનું દેખાય છે તેમાં આપણે લખવાનું છે 2340, તો આપણે 2340 આ રીતે લખી દઈએ છીએ। તમારે ઓકે પર ટચ કરશો તમે કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે, તમે જોઈ શકો છો। તો આપણે કલર બદલવા માટે તમારે એક ઓપ્શન જોવા મળશે ચોથા નંબરનું, તો આપણે ત્યાં ટચ કરવાનું છે। ટચ કરાવી તમારે અહીંયા એક ઓપ્શન જોવા મળશે કલરવાળો, તમે જોઈ શકો છો તે આપણે ટચ કરી કલરને આપણે અહીંયા સફેદ કલર કરી દેવાનો રહેશે। તો આપણે સફેદ કલર અહીંયા જોઈ શકો છો, તો તેને આપણે સિલેક્ટ કરી લઈએ છીએ આ રીતે। અને તમારે અહીંયા જે રાઇટ ઓરનું નિશાન દેખાય છે ત્યાં ટચ કરી દેવાનું રહેશે આ રીતે। તારે ટચ કરાવી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે, તમે જોઈ શકો છો। તો આટલું કર્યા પછી આપણે સિમ્પલ અહીંયા એક ઓપ્શન જોવા મળશે તમને અહીંયા આ વાળું, ત્યાં આપણે ટચ કરવાનું છે। ટચ કરાવી તમને એક ઓપ્શન જોવા મળશે અહીંયા સેફવાળું, તો આપણે સેફ પર ટચ કરવાનું રહેશે, તો આપણે ટચ કરી દઈશું આ રીતે। તો આ રીતે ટચ કરાવી તમારે અહીંયા કશું કરવાનું છે, તમારે અહીંયા એક ઓપ્શન જોવા મળશે બોક્સવાળું, તે આપણે ટચ કરવાનું રહેશે ફરીથી, તો બોક્સ ઉપર ટચ કરી દઉં આ રીતે। તમને એક ઓપ્શન જોવા મળશે અહીંયા, તમે જોઈ શકો છો છઠ્ઠા નંબરનો ઓપ્શન છે આ વાળો જે દેખાય છે તેને આપણે લેવાનું રહેશે મિત્રો, તો આ રીતે આપણે લઈ લેવાનો છે। આ રીતે લીધા પછી તમારે ખરા પર એટલે રાઇટ પર ક્લિક કરવાનું છે આ રીતે, તો આ રીતે તમારે એક બોક્સ આવશે, તમને દેખાય નહીં બોક્સ, બોક્સ જોવા માટે તમારે અહીંયા સિમ્પલી આને કંઈક આ રીતે ખેંચવાનું છે મિત્રો, તો આ રીતે આપણે ખેંચી લઈએ છીએ। અને જેનો કલર છે મિત્રો અહીંયા તમને જોવા મળશે કલર, તે આપણે ટચ કરી કલરને તમારે અહીંયા એનેબલ કરી દેવાનું રહેશે, અહીંયા એનેબલ કરશો એટલે તમારે કલર જોવા મળી જશે આ રીતે। તો આ રીતે જોવા મળ્યા પછી તમારે એક સાઇઝમાં એટલે ખૂણામાં સેટ કરી દેવાનું રહેશે, તો આપણે અહીંયા ખેંચીને સેટ કરી દઈએ છીએ બરાબર, તમે તમારી રીતે સેટ કરી લેજો મિત્રો, હું અહીંયા મારી રીતે સેટ કરી લઉં છું। તો આ રીતે આપણે સેટ કરવાનું રહેશે, તો કંઈક આપણે આ રીતે એક સેટ કરવાનું રહેશે। આ રીતે સેટ કર્યા પછી તમારે સિમ્પલી એનેટ ફરીથી ટચ કરવાનું છે, ટચ કર્યા પછી તમારે એક ઓપ્શન જોવા મળશે અહીંયા જોઈ શકો છો કોપીવાળો, તો આપણે કોપી પર ટચ કરવાનું છે, કોપી પર ટચ કર્યા પછી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે, તો તમે જોઈ શકો છો આ રીતે ઓપ્શન જોવા મળ્યા પછી તમારે આને પણ આ રીતે સેટ કરી તમારે અહીંયા કંઈક આ રીતે ફેરવી દેવાનું રહેશે, ગોળ ગોળ ફરવી નાખવાનું છે આ રીતે। અને તમારે કંઈક આ રીતે આને પણ આ રીતે સામું સેટ કરી દેવાનું રહેશે આ રીતે, તો તમે જોઈ શકો છો આપણે બંને બે અહીંયા સેટ કરી લીધું છે, તમે જોઈ શકો તમારી સ્ક્રીન પર બરાબર, તો તમને કંઈક આ રીતે જોવા મળશે। તો તમારે કલર બદલવા માટે તમારે સિમ્પલી એના પર ટચ કરવાનું છે, ટચ કર્યા પછી તમારે કંઈક સાઈડમાં અહીંયા જો આ રીતે આવવાનું છે, તો આ રીતે આવ્યા પછી તમને એક ઓપ્શન જોવા મળશે કલરવાળો, તો આપણે કલર પર સિલેક્ટ કરી તમે એમાંથી કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો, તો આપણે અહીંયા જોઈ શકો છો તમને બતાડી દઉં, તમે આ રીતે કલર સિલેક્ટ કરી શકો છો, તો આપણે આમાં પણ પીળો કલર સિલેક્ટ કરી લઈએ છીએ બરાબર, તો તમે તમારી રીતે કલર સિલેક્ટ કરી શકો છો મિત્રો, તો તમે તમારી રીતે કલર સિલેક્ટ કરી લેજો। તો આ રીતે આપણે બે કલર સિલેક્ટ થઈ ગયા છે, આપણે તેને હવે લોક કરી દઉં છે, લોક કરવા માટે તમારે આ રીતે આવ્યા પછી તમારે લોકનો ઓપ્શન જોવા મળશે, તો તમારે બંને પર લોક લગાવી દેવાનું રહેશે, તો આપણે લોક લગાવી દઈએ છીએ એટલે કે ફરી અહીંયા અળેના એ રીતે આપણે લોક કરી દીધું છે બરાબર। તો આ રીતે લોક કર્યા પછી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે, તમારે ફરીથી અહીંયા સેપ પર સિલેક્ટ કરવાનું છે મિત્રો, સેપ પર સિલેક્ટ કર્યા પછી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે, તમારે આ સેપને લઈ લેવાનો છે મિત્રો, અને આ સેપને લીધા પછી તમારે રાઇટ પર ક્લિક કરી આનો પણ તમારે કલર બદલી નાખવાનો છે, તો આનો કલર આપણે બ્લેક કરી દઈશું મિત્રો। તો આ રીતે બ્લેક કલર કર્યા પછી તમારે કંઈક આ રીતે નાનું કરી દેવાનું છે મિત્રો, નાનું કર્યા પછી તમારે આને કંઈક ફેરવવાનું છે આ રીતે, અને તમારે છેલ્લે સુધી આમ ખેંચી લેવાનું રહેશે, તો તમે તમારી સ્કીન પર જોઈ શકો છો હું ખેંચું છું બરાબર, તમે પણ એ રીતે ખેંચી શકો છો મિત્રો, તમારે તમારી રીતે એડજસ્ટમેન્ટ કરવાનું રહેશે। તો આપણે કંઈક આ રીતે એડજસ્ટમેન્ટ કર્યા પછી તમારે કંઈક આને આ રીતે સેટ કરી દેવાનું છે મિત્રો, પકડીને તમારે ખેંચવાનું રહેશે, તો આને આપણે પકડીને ખેંચી લઈએ સૌથી પહેલાં, તો અહીંયા આપણે એડજસ્ટમેન્ટ કરવા માટે તમારે કંઈક આ રીતે લાવવાનું છે, અને તમારે આને કંઈક આ રીતે એડજસ્ટમેન્ટ કરી લેવાનું રહેશે તમારી જાતે બરાબર। તો આપણે આને સિમ્પલી આ રીતે તમારે બીજું પણ સેટ કરી દેવાનું રહેશે, તો આપણે આને કોપી કરીને બીજું જગ્યાએ સેટ કરી દઈએ છીએ આ રીતે, કોપી કર્યા પછી તમારે કંઈક આને પણ ખેંચી લાવવાનું છે આ રીતે, તમે આને એડજસ્ટ કરી શકો છો। તો આપણે કંઈક આ રીતે એડજસ્ટમેન્ટ થઈ જશે, હવે તમારે એડજસ્ટમેન્ટ કર્યા પછી તમારે ફોન્ટ એડ કરવાનું છે, ફોન્ટ એડ કરવા માટે તમારે ટેક્સ્ટ પર ક્લિક કરી તમારે આ રીતે ટેક્સ્ટ આવશે, ટેક્સ્ટ પર ડબલ ટેપ કરી તમારે એડિટ પર જવાનું છે, અને તમારે અહીંયા ગમે તે લખવાનું રહેશે, તો આપણે આર કેમ લખી લઈશું, કારણ કે આપણે એ ભાઈનો જે લોગો બનાવશું બરાબર, જે ભાઈ આપણને કોમેન્ટ કરી છે તે ભાઈને આપણે લોગો બનાવશું। તો આ રીતે લોગો કંઈક બનાવ્યા પછી તમારે કંઈક આ રીતે ફેરવી દેવાનું રહેશે મિત્રો, તો આ રીતે ફેરવ્યા પછી તમારે કંઈક ઓપ્શન જોવા મળશે, તો તમારે અહીંયા નીચે આ રીતે ખેંચવાનું રહેશે, તો આપણે ખેંચી લઈએ છીએ આ રીતે, અને સિમ્પલી તમારે કલર પર ક્લિક કરી તમારે કલર આનો કાળો કરી દેવાનો રહેશે, કે તમે એટલે હમણાં કાળો કલર કરી શકો છો ભાઈ, તમે બદલી શકો છો।
ત્યારે તે આવ્યા પછી તમારે ફોન્ટ પર આવવાનું છે, ફોન્ટમાં તમારે આ રીતે આવવાનું છે. અને ફોન્ટમાં તમે અંદરથી પણ ફોન્ટ એડ કરી શકો છો, તો આપણે અંદરના જ ફોન્ટ છે બરાબર જે આપણે એડ કરવાના છે, કારણ કે એ ભાઈ માટે આપણે અંદરના ફોન્ટ એડ કરીને બતાડશું. તો તમે પણ આ રીતે અંદરના ફોન્ટ કંઈક એડ કરી તમે બનાવી શકો છો લોગો. તો આપણે આ અંદરનો જ ફોન્ટ છે બરાબર, તો આપણે અંદરના ફોન્ટ પર સિલેક્ટ કરી તમે આ રીતે મોટું કરી એડજસ્ટમેન્ટ કરી શકો છો તમારી જાતે. તો આ રીતે એડજસ્ટમેન્ટ કર્યા પછી તમે હવે કલર બદલી શકો છો. તો આપણે કલર પર ક્લિક કરી તમે આને કંઈક કલર જે આરનો કલર છે તે પણ અલગ રાખવાનો છે. તો આરનો કલર આપણે આ રીતે રાખશું અને જે કેનો કલર છે આપણે એ કંઈક અલગ રાખશું બરાબર. તો કેનો કલર આપણે સેવ કેવો રાખીએ યાર, તો આપણે વાદળી કલર રાખીએ બરાબર. તો આ રીતે આપણે રાખવાના રહેશે. તો આપણે ડબલ કલર થઈ ગયા છે તમે જોઈ શકો છો. હવે તમારે આને ટચ કરી તમારે આને કંઈક આ રીતે વચ્ચે એડજસ્ટમેન્ટ કરી લેવાનું રહેશે. ત્યાર રીતે એડજસ્ટમેન્ટ કર્યા પછી તમારે આને કંઈક કોપી કરી લેવાનું છે મિત્રો. કોપી કર્યા પછી તમારે કંઈક આ રીતે આવવાનું છે. ડબલ ટેપ કર્યા પછી તમારે આનું પૂરું નામ લખી લેવાનું છે, એટલે કે તમારું નામ લખવાનું રહેશે. તો આપણે પૂરું નામ લખી દઈએ છીએ, રાહુલ કટારા. તો તમે તમારું નામ લખી શકો છો મિત્રો બરાબર. ને અહીંયા હું પાછળ કંઈક અલગ ઇફેક્ટ લગાવું છું, એટલે કે અહીંયા કંઈક લગાવી દઈએ આપણે, જેથી કેમ નામ કંઈક અલગ ઇફેક્ટ લાગે તે રીતે બરાબર. તો આ રીતે આપણે એડજસ્ટમેન્ટ કર્યા પછી તમે કંઈક આ રીતે લખી શકો છો. તો નામ આવ્યા પછી આપણે નામને કંઈક નાનું કરી દેવાનું છે મિત્રો. તો યાર નાનું નામ કર્યા પછી તમને કહી દઉં પહેલાં, સૌથી પહેલાં તો અહીંયા ખેંચી લઈએ નામને. ક્યાં ગયા ભાઈ, ક્યાં ગયું આ રીતે બરાબર. આને આપણે કંઈક આ રીતે એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ. નાનું કરવાનું છે યાર, સૌથી નાનું, એકદમ નાનું કર્યા પછી તમારે કંઈક આ રીતે એડજસ્ટમેન્ટ કરવાનું રહેશે તમારી જાતે. અને તમારે આને કંઈક ફેરી દેવાનું છે આ રીતે બરાબર, વચ્ચોવચ્ચ સેટ થાય એ રીતે ફેરી દેવાનું છે. અને તમારે આને ફોન્ટમાં જવાનું છે મિત્રો. અને ફોન્ટ તમે બીજા સિલેક્ટ કરી શકો છો, કોઈ પણ ફોન્ટ તમે સિલેક્ટ કરી શકો છો આમાંથી બરાબર. તો તમને જે યોગ્ય લાગે ફોન્ટ તમે સિલેક્ટ કરી લેજો મિત્રો. આ અંદરના જ ફોન્ટ છે બરાબર, બધા અંદર ફોન્ટ આપેલા જ છે. તમે આમાંથી કોઈ પણ ફોન્ટ સિલેક્ટ કરી શકો છો, બિલકુલ ફ્રીમાં ફોન્ટ છે બરાબર. આમાં કોઈ પેઇડ પ્રમોશન કે કશું છે નહીં, બિલકુલ ફ્રીના ફોન્ટ છે, એટલે તમે એડ કરી શકો છો આમાંથી. તો આપણે આ ફોન્ટ સિલેક્ટ કરી લઈએ છીએ. ફોન્ટ સિલેક્ટ કર્યા પછી તમારે કંઈક આ રીતે ખેંચવાનું છે મિત્રો. અને આ રીતે ખેંચ્યા પછી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે. તમારે આને કંઈક વધારે ખેંચી લેવાનું છે મિત્રો. તો અહીં વધારે ખેંચી લઉં છું યાર, કઈ આરકે ખેંચાય છે યાર. ત્યાં આરકેને આપણે પહેલાં લોક કરી દઈએ, એટલે કે ખેંચાય ના તે રીતે. આ રીતે લોક કર્યા પછી તમારે કંઈક આ રીતે એડજસ્ટ કરવાનું છે મિત્રો. અને તમે આ રીતે એડજસ્ટમેન્ટ કરી શકો છો તમારી જાતે. તો તમે જોશો તો આ રીતે આપણે લખી દીધું છે નામ લખ્યા ભાઈ. તો તમારે કલર બદલી નાખવાનો છે. કલર બદલવા માટે તમારે આ સિલેક્ટ કરી કલર બ્લેક કરી દેવાનો રહેશે આ રીતે. અને તમે નીચે એક પીએનજી જે ડિસ્ક્રિપ્શન આપેલી છે તે પીએનજી તમારે એડ કરવાની છે. તો આપણે પીએનજી અહીંયાથી શોધી લઈએ છીએ સિમ્પલી. તો પીએનજી ક્યાં છે યાર, તો આપણે લગભગ રિમૂવ બીજીમાં હશે એવું લાગે. તો આ એરી પીએનજી બરાબર. તો આ પીએનજી આપણે એડ કર્યા પછી કંઈક આ રીતે જોવા મળશે. તમારે પીએનજીને કંઈક આ રીતે ફેરવી દેવાની છે મિત્રો. ફેરવ્યા પછી પીએનજીને નાની કરી દેવાની રહેશે આ રીતે. અને તમારે આ રીતે એડજસ્ટમેન્ટમાં ક્લિક કરી આને કંઈક સેટ કરી દેવાની રહેશે આ રીતે. તો આ રીતે પીએનજી સેટ કરશો એટલે તમારે તમારો લોગો બનીને તૈયાર થઈ ગયો છે બરાબર. તમે આ રીતે લોગો બનાવી શકો છો તમારો. તો આપણે રાહુલ કટારા કંઈક આ રીતે નીચે એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ બરાબર. તો તમે પણ આ રીતનું લોગો બનાવી શકો છો. તમે આને ઉપર પણ સેટ કરી શકો છો, તમને જેમ યોગ્ય લાગે તેમ તમારે સેટ કરવાનું રહેશે તમારી જાતે. તો આને પણ આપણે એડજસ્ટમેન્ટમાં વચ્ચોવચ્ચ લાવી દઈએ આ રીતે બરાબર. તો આ રીતે આપણે લોગો બનીને તૈયાર થઈ ગયો છે. તો લોગોને આપણે સેવ કરવા માટે તમને ખબર જ છે ઉપર અહીંયા આ રીતે દેખાય છે ત્યાં ટચ કરવાનું છે. ટચ કર્યા પછી તમને કંઈક આ રીતે ઓપ્શન, આપણે સેવ એઝ ઇમેજ પર ટચ કરી તમારે કસ્ટમ પર ક્લિક કરી તમારે અલ્ટ્રા મોડ સિલેક્ટ કરી તમારે સેવ ટુ ગેલેરી કરવાનું રહેશે. તો આ રીતે આપણે જે લોગો છે તે સેવ થઈ ગયો છે. તો તમને આજનો લોગો કેવો લાગે નીચે કમેન્ટ કરી કમેન્ટ બોક્સમાં જણાવજો. તો ચાલો મળીએ આગલા વિડીયોમાં.